વડોદરા કોર્પોરેશન એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે. હજુ ફતેગંજનું દિવસો સુધી લીકેજ રિપેરિંગનું કામ પૂર્ણ થયું છે ત્યારે તો અકોટા વિસ્તારનું લીકેજ બહાર આવ્યું છે. અકોટા દિનેશ મિલ ગરનાળા નીચે પસાર થતી પાણીની મોટી લાઇનમાં લીકેજ છે અને બે મહિના દરમિયાન લાખો લીટર પાણી નાળામાં વહી ગયું છે. વિસ્તારમાં પાણીનું પ્રેશર અપૂરતું છે તેની પાછળનું કારણ આ મોટું લીકેજ હોવાનું જણાઈ રહ્યું છે. રહીશોના કહેવા મુજબ પાણી ગંદુ મળે છે. કોર્પોરેશન તંત્ર પાણી પૂરતું વિતરિત કરાતું હોવાની વાતો કરી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ વડોદરા શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાઇન તોડી નાખાતા લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીના ટેન્કરો ફરતા થઈ ગયા હતા. ખાનગી ટેન્કર ચાલકોએ પણ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઊંચા ભાવે ટેન્કરો પહોંચાડતા કર્યા હતા. ત્યારે ફતેગંજમાં જ દિવસો સુધી ફાજલપુરની 36 ઇંચ જર્જરિત બનેલી ફીડર લાઇનમાં લીકેજ હોવાના કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું અને લોકો સુધી પહોંચ્યું ન હતું. 5 લાખ લોકો હેરાન થયા એ પછી કોર્પોરેશનના તંત્રે આ સડેલી લાઇન પર મહામુસીબતે રિપેરિંગ કર્યું હતું. હવે અકોટાનું લીકેજ સામે આવ્યું છે. આ પાણીનો પ્રોબ્લેમ છે ને, આખા અકોટા વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ છે. મેં જાતે ઘણી વખત રજૂઆત કરી છતાં પણ કોર્પોરેશન કશું કામ કરવા માંગતી નથી. તો પ્રતિનિધિ તરીકે અહીંના કોર્પોરેટર છે, એમને તો 4 માંથી 1 ને કશું ખબર પડતી નથી. તો હવે બેનાથી મોટી વાત આપણે શું કરવાની? આ લગભગ 2 મહિના થયા આ પાણી એવી રીતના વહી જાય છે. બસ લોકો ઉપરથી આવતા હતા તો આજે મેં એનો એ પાણીનો શોધ કર્યો અને મેં તમામ પ્રેસ મીડિયાને અને કોર્પોરેશનને વિનંતી કરી. ત્યારે કોર્પોરેશનના સુપરવાઇઝર હમણાં આવીને જોઈને ગયા અને આશ્વાસન આપ્યું છે કે અમે એનું તાત્કાલિક નિરાકરણ લાવીશું.